સર, હું રવિ પટેલ, લક્ષ ગ્રુપ ટ્યુશન તમારું સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે ધોરણ 10, તેની અંદર સંભાવના ચેપ્ટર. સંભાવનાની અંદર આપણે વિડીયો નંબર 20 બનાવી રહ્યા છે, બાકીના 19 વિડીયો ના જોયા તો એકવાર જોઈ લેજો. તો તેની અંદર 15.1ની અંદર દાખલા નંબર 9 અને આપણો દાખલા ક્રમ બને છે અત્યાર લગીનો 16મો. તો તેની અંદર એક પેટીમાં 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટી છે, અને પેટીમાં એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો તે લાલ હોય, સફેદ હોય કે લીલી ન હોય તેની સંભાવના આપણને શોધવાનું કહ્યું છે દાખલામાં. તો આપણે પ્રશ્ન મેં ધારી લીધું છે પહેલેથી કે ટોટલ લખોટી કેટલી છે. તો લખોટી પહેલાં 5 લાલ છે, પ્લસ 8 સફેદ છે અને 4 લીલી છે, તો એટલે ટોટલ લખોટી કેટલી છે? 17. તો બહાર કાઢવામાં, મિત્રો આપણે ધારીએ છીએ કેવી રીતે, ખાસ જોઈ લો કે બહાર કાઢવામાં આવેલી, તો અહીંયા લખેલું છે બહાર કાઢવામાં આવેલી લખોટી લાલ હોય તે ઘટનાને મેં એ ધારી લીધું છે, તો અહીંયા મારે પી એ લખી દેવું પડે, પછી એમ ભાગે એન લખવું પડે. અહીંયા બહાર કાઢવામાં આવેલી લખોટી સફેદ હોય તે ઘટનાને મેં બી ધાર્યું છે, તો અહીંયા મારે પી બી એમ ભાગે એન લખવું પડે. અહીંયા બહાર કાઢવામાં આવેલી લખોટી લીલી ન હોય તે ઘટનાને મેં સી ધાર્યું છે, તો અહીંયા પી સી એમ ભાગે એન લખવું પડે. અને એન તો તમને ખ્યાલ છે કુલ કેટલા છે? 17. તો કુલ તો પહેલાં આપણે લખી દેવાના 17. તો હવે કહ્યું, શું કહ્યું છે કે લાલ હોય તો લાલ કેટલી છે? તો કે 5. તો 5/17 આનો જવાબ હશે. ત્યારબાદ સફેદ હોય તો સફેદ કેટલી છે? 8. તો 8/17 આનો જવાબ હશે. ત્યારબાદ બહાર કાઢવામાં આવેલી લખોટી લીલી ન હોય તો લીલી ન હોય તો લીલી એટલે કેટલી છે? તો કે લીલી 4 છે. તો એના સિવાયની કોણ હશે? તો 5 લાલ હશે અને 8 સફેદ હશે, એટલે ટોટલ કેટલી હશે? 13 હશે. 8 અને 5 એટલે કે 13/17 આનો જવાબ હશે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બીજાને ફોરવર્ડ કરતા રહો, જેથી ઘરે બેઠા ફ્રીમાં ભણી શકે. ખૂબ ખૂબ ધન્યવાદ અમારો વિડીયો જોવા.